वक्रतुंड महाकाय सूर्यकोटि सम प्रभ निर्विघ्नम गुरुम देव सब कार्य सु सर्वदा श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार वर नव रघुबर विमल जस जोदायक फलचार बुद्धिहीन तनु जान के सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोही हर हो कलेश विकार एवा इष्ट देव हनुमान जी महाराज ने याद करी अने मिश्रा फिल्म्स द्वारा आप सुधी पहुंची रियो छो। तो आज आनंद आनंद नो अवसर छे एटले आज आनंद आज छलंग आज सलूनो स्नेह सखी अमाणी गोठ में आज कंचन वर्षो में अने इथी वधीने वात करिए तो आ दर्शक मित्रों तमने बधाने जोई अने अमने केवो आनंद थाय तो अमारो लोक साहित्य नो एक दोहो एवं कहे छे के चार मिले 64 खिले पची 20 रहे कर जोड़ पण जिन डीठे मुना मुजा नेणा ठरे पची हर से 7 करोड़। अवे आ चार मिले एटले बे आंख अमारी बे आंख तमारी चार मिले बे आंख अमारी बे आंख तमारी चार मिले 64 किले अने आँखियो छे ने बापा अमुक अमुक नी जोवा जेवी होय हो आ बे हगा वाला नी आँखियो जोवा जेवी होय पति पत्नी नी आँखियो जोवा जेवी होय बे भाईबंदो नी आँखियो ई जोवा जेवी होय उगराणी वाला नी आँखियो जोवा जेवी न होय हो लाल गुम होय एक विदेला नी आँखियो जोवा जेवी न होय ई लाल गुम होय એટલે ચાર મિલે બે આંખ અમારી બે આંખ તમારી મળી જાય ચાર મિલે 64 કિલે 64 એટલે 32 દાંત અમારા 32 દાંત તમારા ચાર મિલે 64 કિલે 20 રહે કર જોડ અને દાંતની વાત નીકળી એટલે તમને બીજું કહી દઉં હમણાં એકવાર 32 દાંતને અભિમાન આવી ગયું 32 દાંતને અભિમાન આવ્યું એટલે 32 દાંતે જીભને કીધું કે હે 32 દાંત 32 દાંતે જીભને કીધું કે હે જી ભલડી તું એકલી છું થાની મુનિ બેહી રેજે જરા યાગી પાછી થઈ ને તો અમે કાપી નાખશું અમારું કામ કાપવાનું છે હા એટલે જીભે કીધું કે બાપા હું તમારી સેવા કરું છું દાંતમાં કઈ ભરાણું હોય એટલે ફટ દઈને ત્યાં ત્યાં ચોટીને ત્યાંથી બહાર કાઢે પાર કરું છું આટલી સેવા કરું તોય તમે મને દાટી ભીડાવો તોય 32 દાંતે કીધું કે નહીં હમ 32 તો મકેલી રહત દિન રૈન માય જરા સી ટેડી ચલી તો થોડી સી કટ જાય પછી જીભથી નારેવાનું એટલે જીભે કીધું કે હે 32 દાંત હવે સાંભળી લ્યો હું તો તમને 32 ભાઈ સમજતી હતી એટલે નિર્ભયતાથી જીવતી હતી પણ હવે તમને અભિમાન આવ્યું એટલે મારે કહેવું પડે કે ભલે તુમ 32 હમ અકેલી રહત દિન રૈન માય પર જરાસી ટેડી ચલી તો 32 સી ગીર જાય આ તો મારા હારા પ્રતાપે તમે 32 બેઠા છો બાકી હમણાં કોઈ ઉઘરાણી વાળો આવે ને એને કહી દો કે નથી દેવા જે થાય એ કરી લે તો એક ફેટ ભેગા 32 બહાર કાઢી નાખવાની તેવડ મારામાં છે ઓ હા એટલે 4 મિલે 64 કિલે 20 રહે કરજોડ 20 એટલે 10 આંગળી અમારી 10 આંગળી તમારી જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ જય માતાજી ઈ હામ હામી 20 આંગળીઓ ભેગી થાય એને આ જયકારા થતા હોય 4 મિલે 64 કિલે 20 રહે કરજોડ પણ જીન ડીઠે મુજા નેણા ઠરે પછી તો હરશે 7 કરોડ બાપ તમારા જેવા માઢુડા માણસને જોઈ અમારી આંખી ટાઢી થતી હોય એટલે જીન ડીઠે મુજા નેણા ઠરે પછી હરશે 7 કરોડ 7 કરોડ એટલે 3.5 કરોડ રૂવાડા અમારા અને 3.5 કરોડ રૂવાડા તમારા હામ હામી એમ કહેવાય આમ ભેટવા માટે તૈયાર થઈ જાય આવો આનંદ થયો છે આજ મેસવા ફિલ્મની અંદર આપણે ભેળા થયા છે તો હાલો મારો બાપલિયો આ પ્રફુલ હિંગુ આપને મજ કરાવવા માટે આવ્યો છે તો એ મારો બાપુલી આમ જો એ બધા કામ પડતા મૂકી દો બૈરાન બાજુ બોલાવી લ્યો હા એની તો જરૂર પડે જ ને યાર એના વગર બધું અધૂરું છે હો હા તમે જુઓ કે લગ્ન વિનાનો પુરુષ છે ને એ અધૂરો છે અને લગ્ન પછી હાવ પૂરો છે હા એટલે આપણે આનંદ કરવો છે મારા ભાઈબંધ થી શરૂઆત કરું કારણ હું કાયમ ને માટે કહું છું કે મિત્ર રેડા કીજીએ ઢાલ સરીખા હોય સુખ મે રહે પીછે દુઃખ મે આગે હોય મિત્ર હેડા કીજીએ જેસે સિરકો બાલ કાટ કાટ કે કાટીએ ફિર ભી તજે ન ખાલ મિત્ર હેડા કીજીએ જેસે કુહારા કોસ પછાડ્યા પાણી દીએ રુદિયે ના આણે રોસ મિત્ર રેડા કીજી આવા મિત્ર હોય તો જીવન જીવવાની મજા આવે પણ બાપ મારે એક ભાઈબંધ છે હાથ ખોટનો કોકને હાથ ખોટના દીકરા હોય મારે હાથ ખોટનો ભાઈબંધ છે મુનો હવે હું એને તમને પરિચય આપું તમને ખબર પડશે કે આ મુનો છે કે નમુનો હા ઈ મુનાની જો કદાચ વાત કરવા જાય તો હમણાં એકવાર નદીમાં મુનો તણાતો જાતો હતો મુનાને કીધું મેં કીધું મુના કાંઈક જાલી લે કાંઈક જાલી લે તો મુનાએ અંદર માછલી તણાતી હતી એને જાલીને કાંઠે ઘા કર્યો
માછલીઓને કાઢી કાઢીને ફેંકવા માંડ્યો કાંઠે. મેં કીધું મુના આ શું કરે છે? મને કે હું ભલે મરી જાઉં, માછલીઓ ભલે બચી જાય. હવે વિચાર કરો કે માછલીઓ બહાર કાઢે તો માછલીઓ બચે કે મરે? હે, મુનો હમણાં મારી પાસે આવ્યો. મુનાએ આવીને કીધું મને કે પ્રફુલ્લ ભાઈ, પેટ બહુ વધી ગયું છે. મેં કીધું ગંડા રામદેવજી મહારાજ કઈ કઈ થાક્યા? યોગ કરો, કસરત કરો, મોર્નિંગ વોકિંગ કરો, પેટ ઉતરી જાય. મને કે એ મોર્નિંગ વોકિંગ કરવાથી પેટ ઉતરી જાય? મેં કીધું હા. મુનાએ બીજે દિવસથી ચાલુ કર્યું હવારમાં ચાલવાનું. એ નરોડાથી ચાલવાનું ચાલુ કરે અને છેક એમ કહેવાય કે બે ત્રણ ચાર કિલોમીટર જ્યાં સુધી ચલાય ત્યાં સુધી હાલે, પછી પાછો વયો આવે. એમાં એક દી મુનો હવારના પોરમાં ચાલવા નીકળ્યો અને એમાં આગળ બે ત્રણ રૂપાળી રૂપાળી છોકરીઓ ઈ ચાલતી જતી હતી. મુનો જોઈ ગયો પછી તો લાલ પીળું જોવે પછી બાકી શું રે. એ ને મારો બાપલ્યો વાહે 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 વાહે, જેમ ગદબની વાહે બકરી હાલી જાય એમ મુનો હાલતો હાલતો ગયો. પણ છેક સરખે જ પૂગ્યો, સરખે જ સુધી હાલી ગયો. એને ખબર ન પડી કે આમાં ક્યાં સુધી હાલવું. છેલ્લે થાકી ગયો ને એટલે રાડ નાખી. એ કે એક એટલે જવું છે, હવે તો ઉભા રહ્યો. પેલી છોકરીઓએ પાછળ ફરીને કીધું એ કે અમારે તો ચાલતા ચોટીલા જવાની બાધા છે. અને તય મુનાને ચોટલી ઘીટો થઈ ગયો. મુનો કે પણ બાધાયું હોય ને મંદિરે જતા હોય ને તો હાથમાં ધજાયું રાખો, આ કોકના છોકરાને મારી નાખશો. હવે આ નમૂનો કેવો નમૂનો, આ મુનો મજાની વાત આવી. હમણાં મારી પાસે એક દી આવ્યો મુનો, આવીને મને કે હિંગુભાઈ મારું ક્યાંય ગોઠવાતું નથી, ભલા માણા જો હવે તો પેપરમાં જાહેરાતો આવે છે લગ્ન વિષયક. મને કે જુઓ આ જાહેરાત વાંચો. મેં આમ જાહેરાત વાંચી હો, અંદર લખ્યું હતું કે સરસ કન્યા માટે સરસ મૂર્તિઓ જોઈ છે, જ્ઞાતિ બાદ નથી. અને મુનાને લઈને હું તો ઉપડ્યો. મેં કીધું હાલ મુના. મુનો મને કે તમે બરોબર વાંચ્યું? મેં કીધું બરોબર જ હતું. મને કે હજુ બરોબર નથી વાંચ્યું. મેં કીધું હું કેમ? મને કે એક નહીં ત્રણ કન્યા છે. હા 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 હા, એ મેં કીધું મુના તારે લોટરી લાગી હો. એ મુનાને લઈને ગયો કન્યા જોવા માટે. એ મુનો ને હું અમે બે જણા બેઠા અને એમાં બરોબર એમ કહેવાય કે એક કન્યા પાણી લઈને આવી, એટલે કન્યાને બાપાએ ઓળખાણ આપી. ઈ કે આ મારી નાની કન્યા 30 વર્ષની છે, આની હારે જે લગ્ન કરશે એને હું 30,000 રૂપિયા કરિયાવરમાં આપીશ દહેજમાં. મુનો કે ફાઇનલ કરો ફાઇનલ કરો. મેં કે શાંતિ રાખ, હજુ બીજી સ્કીમ હશે. ત્યાં બીજી કન્યા આવી ચા લઈને, એટલે કન્યાના બાપાએ કીધું કે આ મારી બીજી કન્યા, આ 35 વર્ષની છે, આની હારે જે લગ્ન કરશે એને 35,000 રૂપિયા આપીશ. મને કે હવે તો ફાઇનલ કરો. મેં કીધું રેવા દે, હજુ રાહ જો મુના. ત્યાં ત્રીજી કન્યા અંદરથી આવી. ત્રીજી કન્યા આવી એટલે કન્યાના બાપાએ કીધું કે આ મારી મોટી દીકરી 40 વર્ષની, આની હારે જે લગ્ન કરશે એને હું 40,000 રૂપિયા આપીશ. મેં મુનાને કીધું, મેં મુના હવે ફાઇનલ કર, હવે નક્કી કરી નાખ. મુનો મને કે શાંતિ રાખો. મેં કીધું કા? એ મને કે જો હજુ ખૂણામાં બેઠા છે એક. આ હા હા હા, એ એક 80 વર્ષના માડી ઉપર નજર નાખી મુનાએ. મને કે આ આ જો મોટી ઉંમરના લાગે છે, આને આના રૂપિયા જાજા આવે હો. ઓલો કન્યાનો બાપો કે એ મારી માં છે. આને હું નીકળ્યા. હવે આને મુનો કેવો કે નમૂનો એ તમે કયો? ભલા વણા મુનો તો મુનો છે હો. હા, એ મુનો હમણાં માંદો પડ્યો. એ માંદો પડ્યો એટલે મુનાને દવાખાને લઈ ગયા. બોલો, દવાખાને લઈ ગયા. મુનો હાવ બેભાન હાલતમાં. ડોક્ટર એને આમ નાડ જોઈ મુનાની. એ નાડ જોઈ ને ડોક્ટર એમ બોલ્યા કે બે નસ ચાલુ છે. મુનો ઉભો થઈ ગયો, ભાનમાં આવી ગયો. એ કે કઈ બે નસ ચાલુ છે? ડોક્ટરે ફેરવીને લાફો માર્યો. ઈ કે તારી ડોહી આ તારી નસ આ રગ ચાલુ છે. હવે આ નમૂનો કેવો નમૂનો. હવે આ મુનાને તમને બીજું કહું, હમણાં એસટીડી બુથમાં ફોન કરવા ગયો, એનો ફોન ભૂલી ગયો તો મોબાઈલ ઘરે ભૂલકણો છે.
એ મોબાઈલ ભૂલી ગયો હતો, એસટીડી બુથમાં ગયો. હવે એસટીડી બુથમાં એક રૂપાળી છોકરી બેઠી હતી, અને રૂપાળી છોકરી ભાડે ને મુનાથી રહેવાય નહીં, એ સીધો એસટીડી બુથમાં જઈને કાંઈક નંબર લગાવી દો ને. એટલે ઓલી છોકરી બિચારી કન્યા રૂપાળી હતી ને પણ ડાઈ હતી, એટલે એણે ફોન લગાડ્યો, નહીં લાગતો હોય. એટલે એને મુનાને કીધું, ઈ કે તમારી લાઈન ખરાબ છે. પણ મુનાનો મગજ ગયો, મુનો કે તારી જાતની તારી લાઈન ખરાબ છે, અમારી લાઈન ખરાબ ન હોય. હવે આન મુનો કેવો કે ન મુનો, હમણાં અમે અંબાજી ગયા હતા મોટા અંબાજી દર્શન કરવા, હા, તો ઈ ત્યાંના ટ્રસ્ટી ગણમાં અમારા મેવાડા સાહેબ છે, મેવાડા સાહેબ ને મળ્યા. હવે આપણે તો આ બધાની મોટે મોટાની ઓળખાણ હોય, પણ મુનો બાકી રહેતો હશે. હવે એને તો નારિયેળ વાળાની દુકાને જઈને કીધું, ઈ કે ભાઈ નારિયેળ નો શું ભાવ? તો કે ભાઈ 10 રૂપિયાનું એક. મુનો કે હોતા હશે 10 રૂપિયાનું, અમારે ત્યાં 2.5 રૂપિયા મળે. તો કે ભાઈ ત્યાંથી જ લઈ આવાય હો. હા, બીજી લારી એ ગયો, નારિયેળ નો શું ભાવ? ઓલા કે 10 રૂપિયા. અરે કે હોતા હશે, અમારે ત્યાં 2.5 રૂપિયા મળે. ઓલા કે ભાઈ ત્યાંથી લઈ આવાય. બીજી દુકાન, ત્રીજી દુકાન, ચોથી દુકાન, એમાં છેલ્લી દુકાને ગયો ને, ત્યાં દુકાનવાળાને એણે આ કીધું કે અમારે વાં 2.5 રૂપિયા મળે. દુકાનવાળાનો મગજ ગયો, ઈ કે ભાઈ મફત જોઈ મફત? તો કે હા. તો કે જો આ નારિયેળીનું ઝાડ ચડતા આવડે છે, ચડી જા, માથે મફત મળે. મુનો કે લે આવું તો ગોતતો હતો, આવી ખબર ન પડી, વાંદરું ચડે એમ ચડ્યો મારો દીકરો, વાંદરું ચડે ને એમ ચડી ગયો ને, માથે જઈને આમ લીલો તરોફો. આવી તો નારિયેળ પકડ્યું, નારિયેળ પકડીને પગ છૂટ્યો, નારિયેળ પકડીને લટક્યો. પછી તો રાડા રાડો રાડ ને બોકા, હા એ બસાવો, એ હિંગુભાઈ મને બસાવો. હવે હું તો વાત મેવાડા સાહેબ મારે મીટિંગમાં હતો, ત્યાં નીચે એક હાંઢિયા વાળો નીકળ્યો, હાંઢિયા વાળો, હાંઢિયો એટલે ઊંટ, એ ઊંટ વાળો નીકળ્યો ને આને ઉપરથી રાડ પાડી મુનાએ, એ હાંઢિયા વાળા ભાઈ મને બસાવો, 200 રૂપિયા આપું, 200 રૂપિયા. હાંઢિયા વાળો વળી હતો બટકો, એ હાંઢિયાની માથે ઉભો રહ્યો, મુનાના પગ પકડવા ગયો, પણ પનો ટૂંકો પડ્યો તો કૂદકો માર્યો, કૂદકો મારીને મુનાના પગ પકડ્યા તો નીચેથી હાંઢિયો હરી ગયો, નીકળી ગયો. હવે એકની જગ્યાએ બે લટક્યા, મુનો ને હાંઢિયા વાળો, લુંબે ઝુંબે, બે રાડો રાડ ને બોકા, એ બસાવો બસાવો. એટલા ઘોડા વાળો નીકળ્યો, એ ઘોડે સવાર ને ભાળી નાણે રાડ નાખી, કે ભાઈ ઘોડા વાળા ભાઈ અમને બસાવો. ઓલો ઘોડા વાળો લોભ્યો તો ઈ કે 500 થાય બે ના, બસાવી લો. અરે 500 ની કાકી, પણ બસાવી લ્યો. ઘોડા વાળાએ ઘોડાને ઉભો રાખીને આમ કરીને ઉતારવા ગયો, એને કૂદકો મારે નીચેથી ઘોડો હરી ગયો, એકને ઠેકાણે તૈણો. હા, ઈ લટકણ લાગ્યું ભાઈ લાંબુ, પણ મુનો અમારો હોશિયાર હો, ને એને આમ તો નમૂનો નથી કહેતો ભાઈ. એને ઉપર નારિયેળ જાળી લટકતું હતું ને, એને નીચે પેલા બે ને કીધું, ઈ કે બે જણા 1000 1000 આપો છો ને, તો નારિયેળ છોડું છું. એટલે બે જણા એ કીધું કે ભાઈ 1000 1000 દેવાના, પણ નારિયેળ છોડતો નહીં. હવે વિચાર કરો, નારિયેળની માથે એમ કહેવાય ધંધો કરી લેતો હોય ઝાડ માથે, આને આને કઈ મોંઘવારી નડે. હવે આને મુનો કેવો કે નમૂનો, મુનો તો મુનો છે ભાઈ, અને મુનાની મજા આવે. અને હું કાયમ ને માટે કહું, હમણાં મુનાને આય કપાળમાંથી લોહી નીકળતું, કપાળમાંથી. મેં કીધું મુના કપાળમાંથી લોહી કેમ નીકળે? મને કે એસટી બસમાં બેઠો તો ને, મેં કીધું એસટી બસમાં બેઠો એમાં કપાળમાંથી લોહી નીકળે? અરે મને કે બારીની પાસે બેઠો તો ને આમ કામ આમ રોદો આવે, ખાડામાં બસ પડે, માથું અથડાય. હવે બારી પાસે ખીલી હતી, એ ખીલી આ વાગે ને એમાંથી આ લોહી નીકળે. મેં કીધું ગાંડો છું મુના ગાંડો, મને કે મને તો તમે આમ જ કહેશો ને. મેં કીધું પણ તારે કોઈની અરે સીટ ન બદલાઈ લેવાય. હવે જોજો એની બુદ્ધિ અને વાત સમજાય ને તો તાળી પાડજો. એ મને કે કોની અરે બદલાવું, આખી બસ ખાલી હતી. આ નમૂનો કેવો કે નમૂનો, મુનાની મજા આવે. મુનો હમણાં દાઢી કરાવવા માટે બેઠો અને હેમાં દાઢી કરતા કરતા વાણંદે કીધું, ઈ કે મુનાભાઈ કાલ ગામમાં ચોરી થઈ હતી ખબર છે? મુનો કે જો હવે એમ કહીશ કે મને ખબર નથી તો આપણી આબરૂ ઓછી થાય.
એલા કે ભાઈ મને બધી ખબર છે હો, આ કોની ત્યાં ચોરી થઈ, કોણ ચોર હતું, કેટલું ચોરાણું, માલ ક્યાં લઈ ગયા, ક્યાં હગે વગે કર્યો, બધી મને ખબર છે હો. હા, તું એમ ન માનતો. અને એટલામાં દાઢી કરાવીને મુનો બાજુ બેઠો પેપર વાંચતો હતો ને, એટલામાં પોલીસ વાળા આવ્યા ગાડી લઈને. વાણંદને જ પૂછ્યું કે ભાઈ આ ગામમાં કાલ ચોરી થઈ હતી. વાણંદે કીધું કે જો આ મુનાભાઈ બેઠા ને આને બધી ખબર છે. ઉપાડ્યો મુના ને ધોકે ધોકે ઈ લઈ ગયા ને ઈ બરોબર માર્યો. ને પછી અઠવાડિયા પછી દાઢી પાછી ચડી ગઈ, પાછો આવ્યો વાણંદ ત્યાં દાઢી કરાવવા. એટલે વાણંદે એમ કીધું, મુનાભાઈ કાલે રાતે ગામમાં કૂતરા રડતા હતા, મુના ને ઓલો માર પડ્યો હતો ને. મુનો કે ભાઈ કાલ હું નતો હે ગામમાં, હા આપણું નામ નહીં દેવાનું, કાલ આપણે ગામમાં નહોતા. હિંગોળદાન ગઢવીએ લખ્યું છે કે અજબ છે આલમ ઈશ્વર ની, આમાં બુદ્ધિશાળી તમામ નથી, થોડી બુદ્ધિ વાળા થોડા હશે, પણ આવા ગાંડા ના ક્યાંય ગામ નથી. પ્યાર કરી લે પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી, અરે શોધી લેજે શોધી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. હે, કારણ ઘટમાં ફરે ઘડિયાળ, તું કાંડે બાંધી ને ક્યાં ફરે. એક ઘટની અંદર જે ઘડિયાળ ફરે છે બાપ, એને ઓળખી જાઓ. અને ઘડિયાળની વાત નીકળી ને, એટલે મયુરભાઈ સાહેબ મારે એ કહેવું છે કે ભલામણ ઘડિયાળની અંદર છે ને સાહેબ, ફૂલ નથી કાંટા છે. અને એટલે આપણે કહેવું પડે કે કેટલા વાગ્યા, કાંટાનો સ્વભાવ વાગવાનો છે ભલામણ. હે, કે ઘટમાં ફરે ઘડિયાળ, તું કાંડે બાંધીને કાં ફરે. અરે પુરુષોત્તમ કહે, પ્રાણીયા તું ઘટ ભીતર જોયા કરે. હે, અને સૌને દે છે તને દે છે, તને શું એનો એતબાર નથી. સૌને દે છે તને દે છે, તને શું એનો એતબાર નથી. સૌનું સુને તારું કેમ ન સુને, કારણ તારા અંતરનો એ નાદ નથી. ભલામણ તારા અંતરનો એ નાદ નથી. આમાં આના માટે તો અંતરના નાદની જરૂર છે, પણ અમારો મૂનો તો મેં કીધું ને, મૂનો નથી નમૂનો જ. હા, આ મૂનો એટલે મારો કાલ્પનિક ભાઈ બનજો, પાછા કોઈ જેના બીજાના નામ મૂનો હોય ને ખોટું લગાડતા નહીં. હા, આ મારા ભાઈ બંધ મુનાની વાત છે. અને મુનાની જો વાત કરવા કદાચ બેહી તો, હમણાં અમે મેળામાં ગયા, મેળાની અંદર બધા ચગડોળમાં બેઠા, એમાં મુનાનું ધ્યાન પડ્યું મોટા ચગડોળમાં. એ મોટા ચગડોળમાં જોઈ ગયો ને, મને કીધું, મને કે હિંગુભાઈ આ મોટા ચગડોળમાં બેહવું છે. મેં કીધું રહેવા દે. મને કે નહીં આમાં તો બેહવું જ છે. મેં કીધું 100 રૂપિયા ટિકિટ છે. અરે 200 રૂપિયા આલ્યા. મને કે લ્યો 2 ટિકિટ લઈ લ્યો બહેની કાકી, પણ મોટા ચગડોળમાં બેહવું છે. હવે મોટા ચગડોળમાં બેઠા એનો વાંધો નહીં, પણ હજુ તો એક ચક્કર, બીજું ચક્કર, ત્રીજું ચક્કર આવ્યું ને ત્યાં મુનો રાડો રાડે બોકા હા દેકારા કરવા માંડ્યો. ઉતારો ઉતારો, રોકો રોકો. એ મેં કીધું આ ઊભી રાખશે ને તો પછી ઉતારશે હેઠા. મને કે ભલે ઉતારે. ચગડોળ ઊભું રખાયું, ચાલુ માંથી નીચે ઉતર્યા, નીચે ઉતર્યા એટલે મેં કીધું મુના બીક લાગતી હોય ને તો મોટા ચગડોળમાં નો બેહાય. મને કે હિંગુભાઈ બીક નહોતી લાગતી. મેં કીધું તો. મને કે નહી વાદળ નહી વીજળી અને વરસાદ. આ હા હા હા, મેં કીધું એ તારી વાત સાચી હો, કોરા પડે પેલા ઉતરી જવાય. હા, આ મુનો આને ખરેખર મુનો કેવો કે નમૂનો કેવો એ જ નક્કી નથી. પણ બાપ, મુનો તો મુનો છે. હમણાં મુનો થમ્સઅપ લઈ પેલો થર્મોસ લઈને જતો હતો, એમાં હું ભાળી ગયો. મેં કીધું મુના આ શું લઈને જાય છે. મને કે થર્મોસ. મેં કીધું એમ, આ શું કામમાં આવે. અરે મને કે આમાં જો ટાઢી વસ્તુ નાખો 24 કલાક ટાઢી રે, ગરમ વસ્તુ નાખો 24 કલાક ગરમ રે. મેં કીધું તે શું નાખ્યું. મને કે એક ચા અને 2 આઈસ્ક્રીમ. આને મુનો કેવો કે નમૂનો. એ બીડીનો બંધાણી મુનો રાતે 2 વાગે જાગ્યો, બીડીની તલપ લાગી. એને લાઈટ કરી, લાઈટ નહોતી, અને એમાં મુનાએ બીડીની જોડી હાથમાં આવી એટલે એમાંથી એક બીડી કાઢી મૂકી મોઢામાં, અને લાઇટર ગોતવા માટે મીણબત્તી કરીને આખા રૂમમાં ફર્યો. લાઇટર જડ્યું નહીં એટલે મીણબત્તી ઠારવીને ઓલવીને હુઈ ગયો. એ કે હવારે પીશું. આ નમૂનો કેવો કે નમૂનો. આટલી તો એનામાં બુદ્ધિ છે.
હા, મુનાની વાતો કરીએ. હમણાં મારી પાસે આવ્યો, મને કે 300 સીસી નું બાઇક લેવું છે હિંગુભાઈ. મેં કીધું રેવા દે, 300 સીસી નું ન લેવાય, તારા બાપા ને પૂછી જો. અરે મને કે 300 સીસી નું બાઇક લેવું છે. એના બાપા પાસે ગયા, એના બાપા ને કીધું કે આને 300 સીસી નું બાઇક અપઝેડ આવે છે ને, અપઝેડ પલ્સર નું નવું મોડલ, ઈ લેવું છે. એના બાપાએ ફેરવીને ફડાકો માર્યો. ઈ કે 150 સીસી નું લઈ લે, હા સાદુ જે આવે ને સ્કૂટી પેપ. પેલો કે નહીં, બાઇક જ લેવાનું 300 સીસી નું. અરે કે પણ તારે પીછો તો 300 સીસી ની, પેલા 150 સીસી વાળા પેપ ની જ કરવાનું છે ને સ્કૂટી નું. એના બાપાએ જબરા, જો મુનાએ હમણાં કીધું, બાપા એ બાપા દૂર નું દેખાતું નથી, ચશ્મા કઢાવી દો. એના બાપા એના જેવા હો. એના બાપા કે હું કીધું તો કે દૂર નું દેખાતું નથી, ચશ્મા કઢાવી દો. એના બાપા કે હાલ મારી જોડે અગાસી ઉપર લઈ ગયા. આમ કે ચાંદો બતાવ્યો, આ આ ચાંદો દેખાય તો બાપા એ તો દેખાય જ ને, તો કે આનાથી દૂર કેટલું જોવું છે, લે ફેરવીને ફડાકો મારી ડેઠો લાયા. આજે મુનો કેવો કે નમૂનો.